નમસ્કાર મિત્રો, બિયારવરા ચેનલમાં તમારું બધું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, આજનો દિવસ છે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમામે તમામ ગુરુઓને છે એ પ્રણામ છે, વંદન છે, એમના ચરણોમાં વંદન છે અને સ્પેશિયલી મારા ગુરુના ચરણોમાં આજના દિવસમાં છે પ્રણામ કરું છું અને આપણે આજના વિડીયોની શરૂઆત કરી છે. તો મિત્રો, રવિવાર છે અને રવિવાર આપણે આવે છે સન્ડે કોમેન્ટ બોક્સનો વિડીયો. તો સન્ડે કોમેન્ટ બોક્સના 143માં એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ. મિત્રો, જોઈએ કેવા સવાલ છે અને કેવા જવાબ મળે છે. તો પહેલો સવાલ છે એ ચિરાગ વાઘેલાભાઈ લખે છે કે સર, શિક્ષણ સહાયકનું પ્રથમ તબક્કાનું મેરિટનો વિડીયો બનાવો અને દરેક વિષયનો મળતો જ નહીં કંઈ, પણ મારો વિષય કોમર્સ છે. તો જો ચિરાગભાઈ વાઘેલા, તમે કદાચ નવા હશો, કેમ કે આ વસ્તુ 2 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા જ્યારે 19-20થી શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત થઈ હતી ત્યારથી પહેલી વસ્તુ તો એ કે મેં અંદાજિત મેરિટના વિડીયો બનાવેલા હતા અને પછી જ્યારે બી ભરતીની જાહેરાત થઈ અને મેરિટ બહાર પડ્યા હતા, પ્રથમ રાઉન્ડ, બીજો રાઉન્ડ, એ ટાઈપના કંઈ પણ રાઉન્ડ બહાર પડ્યા, તે બધા જ રાઉન્ડના વિડીયો મારી ચેનલમાં તમને જોવા મળી જશે અને એના મેરિટ ક્યાં ક્યાં સુધી અટકેલા હતા એની માહિતી પણ મળી જશે. અને એ પણ કદાચ ન જોવું હોય, કદાચ ઇનકેસ એ પ્રમાણનું તમારે ન જોતું હોય તો ટેલિગ્રામ ચેનલની અંદર પણ તમને બધી જ માહિતી મળી જશે કે કેટલું મેરિટ અટક્યું હતું, ક્યાં સુધી અટક્યું હતું, કેટલા ઉમેદવારો બોલાવ્યા હતા, કેટલા ઉમેદવારો ગેરહાજર હતા. ડિટેલમાં બધી જ માહિતી 19-20થી શરૂઆત કરશો તમે મારી ટેલિગ્રામ ચેનલમાં જઈને જોવાની તો બધી જ માહિતી તમને ત્યાંથી મળી જશે. થોડોક સર્ચ કરજો, કારણ કે જૂનું છે, ઘણો સમય થઈ ગયો છે તો થોડોક સર્ચ કરવો પડશે તમારે, પણ બધી જ માહિતી તમને ત્યાંથી મળી રહેશે એક વખત તમે ટેલિગ્રામ ચેનલ ચેક કરી લો. લિંક તમને ડિસ્ક્રિપ્શનના નીચે આપેલી છે. ત્યારબાદ નેક્સ્ટ સવાલ છે, અમિત કાંજરિયા લખે છે કે સર, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કોમ્પ્યુટર માટેનું CCC સર્ટિફિકેટ ફરજિયાત જોઈએ કે પછી 12th કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો ચાલે? તો જો ભરતીમાં છે ને હવે આ વસ્તુ સામાન્ય કરી દીધી છે, મતલબ જનરલ બધા માટે કરી દીધી છે કે ભરતી કોઈ પણ હોય છે તો કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ, આ ફરજિયાત થઈ ગઈ છે વસ્તુ. તો જો આના માટે શું હોય છે તો કે 10મું ધોરણ હોય, 12મું ધોરણ હોય, કોલેજ હોય, BEd હોય, આની અંદર તમે કોમ્પ્યુટર એક વિષય તરીકે ભણેલા હોય, તમારી માર્કશીટમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે દર્શાવેલો હોય તો એ સર્ટિફિકેટ તમારું ચાલી જાય, અલગથી કરવાની જરૂર છે નહીં. પણ ઇનકેસ તમારી પાસે આ કોઈ પણ ધોરણમાં કે આ પણ કોઈ પણ વર્ષમાં કોમ્પ્યુટર વિશે તમારા એક વિષય તરીકે તમે ભણેલા નથી તો તમે કોઈ પણ ખાનગી સંસ્થામાંથી એ CCC બાબતનું સર્ટિફિકેટ લઈ લો કે કોઈ એક જનરલ કોર્સ કરેલો છે એ ટાઈપનું સર્ટિફિકેટ લઈ લો, કે મતલબ કોઈ પણ પ્રકારનો કોર્સ કરેલો છે એ ટાઈપનું એક સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમે છે એ લાયક બની જાઓ છો અને એ સર્ટિફિકેટ તમે ભરતીમાં રજૂ કરી શકો છો. મતલબ એક બેઝિક લાયકાત તરીકે તમારી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. હવે દરેક ભરતીની અંદર આ વસ્તુ ફરજિયાત થઈ ગઈ છે, એટલે કોઈ પણ ઉમેદવારને કદાચ આ વસ્તુ નથી હોતી તો અત્યારથી જ એ લોકો છે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ મેળવવા માટે જે કંઈ પણ કોર્સ જોઈન કરવો પડતો હોય તો કોર્સ જોઈન કરી દેજો. જો 10-12 કોલેજ કે BEdમાં તમારી પાસે કોમ્પ્યુટર એક વિષય તરીકે તમે ભણેલા ન હો તો. ત્યારબાદ આગળનો સવાલ છે એ અભિરાજ વાળાભાઈ લખે છે કે ટેટ 2માં SEBC કેન્ડિડેટ ઓપનની સીટ લે તો એમને SEBCના લાભ મળે કે નહીં? તો જો ભરતીની અંદર છે એ જે કંઈ પણ સિસ્ટમથી, એટલે કે મેરિટ પ્રમાણે જે વારો હતો એ પ્રમાણે જેને મળવા પાત્ર થતો હોય છે. દાખલા તરીકે શરૂઆતમાં મેં તમને લગભગ લાસ્ટ એકાદ વિડીયોમાં કીધું હતું કે ટેટ 2ની અંદર એ પ્રકારનું હોય છે કે તમારું મેરિટ છે એ જનરલ જેવું બનતું હોય, તમે કેટેગરીમાં આવતો હોય તો તમને છે એ ત્યાં પૂછવામાં આવે છે કે તમારે કઈ મતલબ કઈ સીટ લેવી છે, જનરલની લેવી છે કે કેટેગરી લેવી છે, બરાબર? તો એ પ્રમાણે જો તમે SEBCમાં આવતો હોય ને તમને જનરલની સીટ મળે છે, તમે એ લ્યો છો તો SEBCનો લાભ જે કંઈ પણ મળવા પાત્ર હોય, જે વસ્તુ હોય એ તો છે જ તે, કેમ કે નોકરી મળ્યા બાદ કોઈ SEBC કે કોઈ ઓપન કે SC કે ST એ ટાઈપની બહુ જાજી વસ્તુ રહેતી નથી. ત્યારબાદ ખાલી મેટર કરે છે કે તમે શિક્ષક છો, બસ આ જ એક વસ્તુ વધારે પડતી મેટર કરતી હોય છે, એટલે એ બાબતે કોઈ ટેન્શન નહીં લો, લાભ મળવા બાબતનું કે નથી મળવા બધી વસ્તુ પ્રોબ્લેમ આવતો નથી, બધી ઓકે જ હોય છે. આ તો ખાલી એક ભરતી પ્રક્રિયાનો ભાગ છે અને એ પ્રમાણે એને ભરતી કરવી પડતી હોય છે અને એટલા માટે એ વસ્તુ થતી હોય છે, બાકી કોઈ બીજો ઇસ્યુ જે કઈ છે એ ટાઈપનો આવતો નથી. ત્યારબાદ આગળનો સવાલ છે એ નીરવ ભટ્ટભાઈ લખે છે કે સર, પ્લીઝ સ્ટાર્ટ સેકન્ડરીમાં અંગ્રેજી માધ્યમમાં જગ્યા આવશે કે કેમ અને અંદાજિત મેથ સાયન્સમાં કેટલી જગ્યા હશે તેનું મેરિટ આપ અનુસાર જરૂર જણાવજો. અને ગયા શનિવાર પણ પ્રશ્ન મૂક્યો હતો પણ આ આપે એ ના લીધો, તો આ વખતે જો સવાલની વાત એવી છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે મેરિટ બાબતનો સવાલ બનતો હોય છે, આવતો હોય છે, તો એ સવાલ હું લેતો જ નથી, કેમ કે મેરિટનો કોઈ અંદાજ નીકળવો અત્યારે મુશ્કેલ છે જ નહીં, તો કોને મારે કહેવું કે તમારો વારો આવશે કે નહીં આવે. અને એ પ્રકારના ઘણા બધા સવાલ આવતો હોય છે કે સર, મારું એટલું મેરિટ બની જશે, મને વારો આવશે કે નહીં, મારો ચાન્સ લાગશે કે નહીં, શું લાગે છે તમને, તમારું મંતવ્ય જણાવશો વગેરે વગેરે, તો આ સવાલનો જવાબ આપવો મુશ્કેલ બને છે, તો એવા સવાલ નથી લેતો. અને બીજી વાત રહી તમારે તો અંગ્રેજી માધ્યમમાં જગ્યા આવશે કે કેમ, તો આ વસ્તુ પણ છે ને ભરતી સમય ઉપર આધાર રાખે છે કે જ્યારે ભરતી આવશે ત્યારે એના ત્યારે જ ખ્યાલ આવશે, અત્યારે બાબતે કોઈ જ અપડેટ હોય નહીં કે ભરતી આવશે કે નહીં. પણ હા, એટલું કહી શકાય કે દર વખતે જ્યારે બી ભરતી આવે છે ત્યારે અંગ્રેજી માધ્યમની એટલે કે અન્ય માધ્યમની ભરતી થોડી ઘણી તો સાથે આવતી હોય જ છે, એટલે એની પણ આવશે તે રાહ જો આવશે, થોડી ઘણી ભરતી હશે તે, જાજી તો ન કહી શકાય પણ હશે,
કે એના માટે પણ તમારી ભરતી હોઈ શકે. અને મેરિટનું મેં તમને કીધું એ મુજબ છે, એ અત્યારે અંદાજ લગાવવો મુશ્કેલ છે કે કઈ રીતનું હશે. પણ હા, એક વસ્તુ તમને બધાને ખાતરી આપું છું કે જ્યારે બી જાહેરાત આવશે, જાહેરાત થઈ ગઈ બાદ એનું મેરિટ કાઢવાનું, અંદાજિત મેરિટ કાઢવાનું જે કંઈ પણ હશે એ હું જરૂરથી કરીશ અને એનો વિડીયો પણ તમને હું આપીશ. પણ એ જાહેરાત આવ્યા બાદ અત્યારથી એ વસ્તુ મારી પાસે શક્ય છે નહીં. મારી પાસે એક ફિક્સ સંખ્યા હોય જગ્યા, ચાલો એટલી જગ્યા છે, એટલી જગ્યા છે, આ વિષયમાં એટલી જગ્યા છે, તો હું કંઈક એના આધારે થોડો ઘણો અંદાજ કાઢી શકું, અંદાજ આપણે કહીને ઘોડા દોડાવી શકીએ તો એ વસ્તુ થઈ શકે, બાકી અત્યારે પોસિબલ છે નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે, હિતેશ ઠાકોરભાઈ લખે છે કે સર, પ્રાઇમરીમાંથી સેકન્ડરી કે હાયર સેકન્ડરીમાં મળતું હોય અથવા સેકન્ડરીમાંથી હાયર સેકન્ડરીમાં મળતું હોય તો જવું જોઈએ કે નહીં? આવું કરવાથી એક કેન્ડિડેટની સીટ બગડે છે, એ સાચું છે? આ અંગે તમારું શું મંતવ્ય છે? પ્રામાણિકતાની દ્રષ્ટિએ આ કેટલું યોગ્ય છે? પહેલી જ વસ્તુ તમને કહી દઉં છું, પ્રામાણિકતાની બાબત તો અલગ વસ્તુ થઈ ગઈ, પણ જેને કહીને અપગ્રેડ કરવાનો દરેકને અધિકાર હોય છે. તમે 6-5 હો, આગામી સમયમાં જતા તમને 6-8 નોકરી મળે છે તો તમારે જવું હોય તો જવાય, અપગ્રેડ થાય છે. 6-8 9-10 હોય કે 9-10 11-12 હોય કે 11-12 કોલેજની વાત થતી હોય, દરેક જગ્યાએ અપગ્રેડ કરવો એ દરેકનો અધિકાર છે અને એ વ્યક્તિગત આધાર છે અને વ્યક્તિગત નિર્ણય છે કે એને આગળ જવું છે કે નથી જવું. આ સવાલનો જવાબ પણ વ્યક્તિગત જ આવી શકે કે તમારે તમારી પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં જવું છે કે હાયર સેકન્ડરીમાં જવું છે કે સેકન્ડરીમાંથી હાયર સેકન્ડરીમાં જવું છે, એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કઈ જોબ ઉપર અત્યારે રહેલા છો, એમાં તમને કેટલી મજા આવે છે, કેવું ગમે છે, નાથી જવું બીજી જગ્યાએ જવાનું ઈચ્છા છે કે નહીં, વગેરે વગેરે. આ બધું તમારા ઉપર આધાર રાખે છે. પણ હા, એક વસ્તુ છે કે તમે જે જગ્યાએથી ખાલી થાવ છો એ જગ્યા બીજી ભરતી થાય ત્યાં સુધી તો ઓલમોસ્ટ ખાલી રહેતી હોય છે, એટલું કહી શકાય. હાલમાં તો નહીં ભરાય, કેમ કે તાત્કાલિક એની પાછળ ને પાછળ બીજી જગ્યાઓ વેટિંગમાં જો લઈ લેતા હશે, લઈ લે તો ભરાઈ જતી હોય છે, પણ મોસ્ટ ઓફ કિસ્સામાં એ વસ્તુ નથી બનતી ને ખાલી રહી જાય છે અને પછી આગામી ભરતી સુધી એ ખાલી રહેતી હોય છે. તો આવું એક વસ્તુ બની શકે, તો એના માટે કહી શકાય કે હા, કે એ જગ્યા બગડતી હોય છે. બાકી તો કીધું એ મુજબ પ્રામાણિકતા પ્રમાણે તમે વિચારો જાઓ તો એ નિર્ણય તમે લઈ જ ન શકો. તમારે અપગ્રેડ કરવું છે, તમારો નોકરી માટે આગળ જવું છે તો તમે જઈ શકો છો, ન જવું હોય તો તમે એઝ ઇટ એમનેમ તમારી જગ્યા ઉપર નોકરી કરતા રહી શકો છો, એમાં તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે, કીર્તિ ઠાકોર લખે છે કે સર, હું તમારા સંડે, ઓકે, મારો સવાલ એ છે કે આ વખતે ક્રમિક ભરતી થવાની છે, તેનાથી મેરિટમાં કોઈ ફરક પડશે? જવાબ આપો વિનંતી. જો ક્રમિક ભરતી થાય જ્યારે બી, તો હંમેશા મેરિટમાં ફરક પડતો હોય છે, જાજો ન કહી શકે પણ મેરિટમાં ફરક પડતો હોય છે. એનું રીઝન એવું છે કે પહેલા છે એ ઉપલા ધોરણની જે કંઈ પણ ભરતી થતી હોય છે એ થઈ જાય છે, અને આ વખતે તો એમાં એવું છે કે પહેલા સરકારી બધી કરશે પછી ગ્રાન્ટેડ કરશે, એ પ્રકારનું છે. તો સરકારીમાં જેટલા લાગેલા હશે એ ગ્રાન્ટેડમાં જવા તૈયાર નહીં થાય, બરાબર. અને ગ્રાન્ટેડમાં જેને પોતાને ઘરની નજીક મળી ગયું છે એવા પ્રાઇમરીમાં આવવા તૈયાર નહીં થાય, પ્રાઇમરીમાં 6-8 જેમને મળી ગયું છે એવો 1-5 અંદર આવવા તૈયાર નહીં થાય. તો આ બધી રીતે વિચારો જાઓ તો અંતે સરવાળે એ ફાયદો થતો હોય છે મેરિટની અંદર, જેને જેને પણ જો બધી પરીક્ષા પાસ કરેલા હોય છે એવા ઉમેદવારો માટે. કોઈ એવી પર્ટિક્યુલર પરીક્ષા કોઈ ઉમેદવારો પાસ કરેલા હોય તો એમના માટે ઝાઝો ફરક ન પડી શકે, પણ બધી પરીક્ષા જેને પાસ કરેલી છે અને બધામાં જેમને કંઈક થોડો થોડો તક રહી જાય છે અને કાંઈક થોડા થોડા પોઈન્ટ માટે રહી જતા હોય, તો આવા ઉમેદવારો માટે છે એ તક મળતી હોય છે અને મેરિટમાં એમને ફાયદો પણ થતો હોય છે. ને એટલા માટે જ ક્રમિક ભરતી થવી સારી છે, પણ એ ક્રમિક ભરતી એ થવી જોઈએ, સમયસર એ પ્રમાણે જ ચાલવું જોઈએ, તો જ ફાયદો છે, બાકી ફાયદો છે નહીં. કેમ કે ગયા વખતે ભરતી તમે જોયું છે તો ગ્રાન્ટેડ સરકારી ભરતી થયા પછી ગ્રાન્ટેડની ભરતી જ્યારે કરવાની આવી તો એ સમય દરમિયાન ગેપ પડી ગયો, ઘણો બધો ગેપ પડી ગયો, અને ડિગ્રીવાળા મતલબ એમએડ કે માસ્ટર ડિગ્રી જે હશે કોઈને કોઈને બાકી કોઈને કોઈ કારણથી, તો એ લોકોને એ સમય દરમિયાન પૂરું થઈ ગયું અને ગ્રાન્ટેડની ભરતી વખતે એ લોકો એમાં એડ કરી શક્યા, તો એને કારણે એ લોકોનું મેરિટ ઘણું બધું ઊંચું હોઈ ગયું. તો વચ્ચે ગેપ જાજો પડવો જોઈએ નહીં, કન્ટિન્યુઅસલી વસ્તુ ચાલે તો મેરિટ ક્રમિક ભરતીના આધારે ફરક પડતો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ સવાલ છે, દાદા રમેશ લખે છે કે નમસ્કાર વરિયા સાહેબ, ઉચ્ચતર અને માધ્યમિકમાં શાળામાં બદલીના 2 તો પ્રાથમિકમાં આવો નિયમ આવી શકે ખરો? પ્રાથમિકમાં અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના નિયમોમાં ઘણા ફરક હોય છે, બંનેની કામગીરી અલગ અલગ છે, બંનેની પદ્ધતિ અલગ અલગ છે અને બંનેમાં બદલી પણ અલગ 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 રીતે થતી હોય છે. માધ્યમિક ઉચ્ચતરમાં માધ્યમિકમાં જાઓ તો એક જ પ્રકારની બદલી થતી હોય છે, જ્યારે પ્રાઇમરીમાં છે એ અરસપરસ પણ બદલી થતી હોય છે, તાલુકા ફેર જિલ્લા ફેર એનો અલગ લિસ્ટ બને છે, આ બધાની અલગ અલગ નિયમો રહેલા હોય છે. તો એના એ જેવા જ નિયમો પ્રાઇમરીમાં આવે એવું પોસિબલ તો કહી શકાય નહીં કે આવી જ જાય, પણ પછી ખબર નહીં આગામી સમય, કારણ કે નિયમો છે એ ફરતા રહેતા હોય છે, ચેન્જીસ થતા રહેતા હોય છે. ગઈ ભરતીમાં અલગ નિયમ હતા, આ ભરતીમાં પાછા અલગ નિયમ આવવાના છે, તો ભરતીના નિયમ હોય કે કોઈ પણ નિયમ હોય એ સમય સમયમાં બદલાવ થતા હોય છે, કેમ કે વચ્ચે કંઈક ને કંઈક ભૂલ હોય છે, જે તે સમયે ક્યારે બી નિયમો આવે તો એ ભૂલ સુધારવા માટે ફરીવાર નવા નિયમો આવતા હોય છે, એટલે આગામી સમયમાં એ બાબતમાં આઈડિયા આવી શકે.
ત્યારબાદ આગળનો સવાલ છે, અનિલ ચૌધરી લખે છે કે નમસ્તે, ક્રમિક ભરતીમાં ટાટ વન અને ટાટ ટુ માં કોઈ એકમાં જોબ મળે તો એમાં બોન્ડ લખાવે ખરા, અને લખાવે તો પ્રાથમિકની ભરતીમાં જોબ મળે અને ટાટ વન કે ટાટ ટુ માં રાજીનામું આપીએ તો બોન્ડ ભરવો પડે, પ્લીઝ આન્સર. પહેલી વસ્તુ, ક્રમિક ભરતી હોય કે કોઈ પણ ભરતી હોય, તમે પ્રાઇમરીમાં તમે જોબમાં લાગશો તો 3 લાખના 3 વર્ષનો જે બોન્ડ છે એ બોન્ડ તમારી પાસે લખાવશે, એનો સાઇન કરાવશે. અને લગભગ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં પણ લગભગ આ વસ્તુ લાસ્ટ ભરતીમાં આઈ થિંક સો કરેલી હતી, મને એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ હા 3 વર્ષનો જે બોન્ડ હોય છે એ ભરવાપાત્ર થતો છે. પણ હવે અહીં સમજો બોન્ડનો નિયમ શું છે. બોન્ડ બાબતે ઘણા ખરા લોકોને પ્રોબ્લેમ થતા હોય છે, સમસ્યા થતી હોય છે, પૂરતી સમજણ નથી, નોલેજ નથી. એટલા માટે બોન્ડ ત્યારે જ તમને લાગુ પડે છે જ્યારે તમે સમાન જોબ માટે છે એપ્લાય કરીને સમાન જોબ માટે છે એ એક જોબ છોડીને બીજી જોબમાં જાઓ છો. સમાન જોબ મતલબ કે 6 થી 8માં હો અને 6 થી 8માં જ જતા હો તો તમને બોન્ડ લાગુ પડે છે. 1 થી 5માંથી 1 થી 5માં જ જાઓ છો તો બોન્ડ લાગુ પડે છે. 9 થી 10માંથી 9 થી 10 તો બોન્ડ લાગુ પડે છે. પણ 6 થી 8માંથી તમે 9 થી 10માં જાઓ છો, 11 થી 12માં જાઓ છો કે 1 થી 5માં જાઓ છો, તમને ત્યાં બોન્ડ લાગુ પડે નહીં, કેમ કે એ સમાન જોબ નથી. સમાન જોબ માટેના બોન્ડનો નિયમ રહેલો છે, અલગ અલગ નિયમ, અલગ અલગ જે જગ્યાઓ રહેલી છે એના માટે બોન્ડ લાગુ પડતો નથી, પણ સમાન જોબ માટે 3 લાખનો બોન્ડ ભરવો પડતો હોય છે. ડિટેલમાં માહિતી છે ચેનલ પર તમને મળી જશે. વિડીયો સર્ચ કરજો, અબાઉટ બોન્ડ BRVDI ટાઈપનો કંઈક યુટ્યુબમાં સર્ચ કરજો, તમને વિડીયો મળી જશે અને માહિતી પણ કમ્પ્લીટ મળી જશે કે બોન્ડ શું છે, કઈ રીતનું હોય છે. ત્યારબાદ છેલ્લો સવાલ છે, જિજ્ઞા રામ લખે છે કે સર, જે સામાન્ય અને ઘટના રાઉન્ડની પ્રોસેસ હોય છે તેમાં થોડો પ્રકાશ પાડજો પ્લીઝ સર. તો જો ઘટ અને સામાન્ય રાઉન્ડ બાબતે તમને એક વસ્તુ તમને પહેલાં એ કહી શકું કે ચેનલ પર જાજો, ચેનલ પર જઈને તમને છે સામાન્ય અને ઘટના રાઉન્ડ વિશેની માહિતી તમને મળશે. એના માટે મેં ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, તે ટ્રાય કરીશ કે નીચે તમને ડિસ્ક્રિપ્શનનો લિંક આપવાની કોશિશ કરીશ કે ડિસ્ક્રિપ્શનનો તમને લિંક આપી દો, જેથી તમે ત્યાંથી ચેક કરી લો, ડાયરેક્ટ જોઈ લો કે સામાન્ય ભરતી કેવી હોય છે અને ઘટની ભરતી શું હોય છે, બંનેમાં તફાવત શું છે. આ ખાલી શોર્ટમાં સમજો, સામાન્ય ભરતી શું હોય છે અને ઘટની ભરતી હોય છે. ઘટની ભરતી છે એ દરેક કેટેગરીના ઉમેદવારો માટેની સ્પેશિયલ ભરતી હોય છે, અને એ ભરતી પૂરી થયા મતલબ એ જગ્યાઓ ભરાય એના બાદ સામાન્યની ભરતી થતી હોય છે, એટલે કે સામાન્યની જગ્યાઓ ભરાતી હોય છે. તો સામાન્ય જગ્યાઓ જે છે એ બધા માટે જનરલ છે, એ જનરલ ઓપન એસસી એસટી ઓબીસી ડબલ્યુએસ. જ્યારે કેટેગરીની જગ્યાઓ જેટલી પણ હોય છે એ બધી ઘટ માટેની જ હોય છે, એટલે કે ઘટની ભરતી સ્પેશિયલ કેટેગરીના ઉમેદવારો માટે જ ભરાતી હોય છે, એમાં જનરલનો ઉમેદવાર આવતો નથી. તો બસ મિત્રો, આ જ વાત હતી આપણે આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે આ સવાલ થકી તમને જવાબ મળી ગયા છે. છતાં બી કોઈ સવાલ રહી જતો હોય તો નીચે કોમેન્ટ કરી દેજો, નીચે જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ. અને મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો, અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, ટેલિગ્રામમાં પણ જોડી દેજો, ત્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો, ધન્યવાદ.